પ્લમ્બર કામ છોડી જાકોબ ના કરવાની ટેવ ધરાવતો જૂનાગઢ માં એટીએમ કાર્ડ ની ચોરી કરી ફ્રોડ કરનાર પરપ્રાંતીય ઝડપાયો છે. જૂનાગઢ ગાંધીધામમાં રહેતા અને દૂધની ડેરીમાં ઓપરેટર તરીકે નોકરી કરતા મૂળ ઉત્તર પ્રદેશના અશ્વિની તેજ પ્રતાપસિંહ વર્મા નામના યુવાન કોલેજ રોડ પરના એટીએમમાં નાણાં ઉપડવા ગયો અને ત્યાં જ પોતાનું એટીએમ કાર્ડ ભૂલી ગયો હતો. બાદમાં કોઈએ ચોરી કરી લીધું હોય તેવું તેને જાણવા મળ્યું હતું અને એટીએમ કાર્ડથી રૂપિયા 75,000ની ટ્રાન્સફર કર્યાનું પણ જાણવા મળતા તેમણે ગાંધીગ્રામ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. मेरा नाम अश्विनी वर्मा है और मैं माही डेयरी में सर्विस करता हूँ. यूपी उत्तर प्रदेश का रहने वाला हूँ और मैं शाम को है ना यहाँ से है ना एटीएम से पैसे निकालने गया तो 2,000 रुपये निकाले, वहाँ पे मेरा एटीएम है ना भूल गया. उसके बाद में है ना हम सुबह है ना दूसरे दिन सुबह पैसे कटौती हुआ मेरा, तो लमसम 80,000 का कटौती का मैसेज आ गया. करीब 10,000 दो बार और 58,240 का मैसेज आया. तो ये कुल मिला के फिर उसके बाद में मैं सीधा है ना डिवीज़न आया शाम को गांधीग्राम पुलिस स्टेशन. तो मैंने है ना FIR कंप्लेंट दर्ज कराया. दर्ज कराते हुए फिर उसके बाद में है ना काम उन्होंने चालू किया अपना. જૂનાગઢ DYSP પ્રદીપ સિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ બે ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી હતી અને ફૂટેજમાં એટીએમ કાર્ડ ચોરી કરી રૂપિયા એટીએમમાંથી રૂપિયા ઉપાડતા ગઠિયાના બાઇક નંબર મળી જતા તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા. રાજકોટ 40 ફૂટ રોડ પરના રામનગરમાં રહેતા અને મૂળ ઉત્તર પ્રદેશના માનસિંહ ચૌહાણ નામના શખ્સને જૂનાગઢ બે ડિવિઝન પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે પારસિંહ ચૌહાણ પાસેથી 61 વ્યક્તિના એટીએમ કાર્ડ, 82,600ની રોકડ, સોનાનું ચેઇન, લેપટોપ, બાઇક, બે મોબાઈલ સહિત કુલ 2,26,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આરોપી 22 ગુનાના કર્યાની કબૂલાત કરી હતી, જે બાબતે આગળની તપાસ જૂનાગઢ સી ડિવિઝન પોલીસે હાથ ધરી હતી. જૂનાગઢ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા અને માહી ડેરીમાં નોકરી કરતા અશ્વિનીભાઈ તેજ પ્રતાપસિંહ વર્મા નામના ફરિયાદીને પોતાનું એટીએમ કાર્ડ લઈ અને એટીએમમાં રૂપિયા લેવા જતા એટીએમ કાર્ડ ભૂલી ગયેલ, જે આરોપીએ પોતાના કબજામાં લઈ અને રોકડ રૂપિયા 20,000 તેમજ 58,000 આશરેના 58,000ના એક ચેનની ચોરી કરી અંગેની ફરિયાદ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી. જે ફરિયાદ આધારે આરોપી અંગે જે મળેલા સીસીટીવી કેમેરા તેમજ વિશ્વાસ પ્રોજેક્ટ આધારે જે સીસીટીવી કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવેલ છે તેના આધારે મળેલ માહિતી આધારે આરોપી આશિષસિંહ કૃષ્ણ પ્રતાપસિંહ ચૌહાણ રહેવાસી ઓમનગર ભક્તિધામ રાજકોટ, જે મૂળ બઢની ગામ તાલુકો જિલ્લો પ્રતાપગઢનો રહેવાસી છે, એની ધરપકડ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી પાસેથી જુદી જુદી બેંકના 61 જેટલા એટીએમ કાર્ડ, ગુનામાં વાપરેલ પલ્સર મોટરસાઇકલ, ડેલ કંપનીનું લેપટોપ, એટીએમ કાર્ડ રીડર, રોકડ રકમ સહિત કુલ રૂપિયા 2,26,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી એટીએમમાં મદદ કરવાના બહાને જઈ અને એટીએમમાં રૂપિયા લેવા આવેલા લોકોને ટાર્ગેટ કરતો હતો અને તેઓની મદદ આપવાના બહાને તેનું એટીએમ કાર્ડ સ્કેન કરી અને તેનો ડેટા ચોરી કરી અને નવા એટીએમ કાર્ડ બનાવી અને એટીએમથી પૈસા ઉપાડવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે. પકડાયેલ આરોપીએ રાજકોટ શહેરના માલવિયાનગર ખાતે 40,000 તેમજ કોટડા સાંગાણી ખાતે 32,000 જેટલાની એટીએમથી ચોરી કરેલાનું કબૂલ કરેલ છે. આ ઉપરાંત 22 જેટલા ગુનાઓ આચરેલાનું હાલ કબૂલાત કરવામાં આવે છે. વનરાજ ચૌહાણનો રિપોર્ટ, SNN ન્યૂઝ, જૂનાગઢ.